લોકડાઉનનો રાજ્યભરમાં કડકાઈથી અમલ કરાઈ રહ્યો છે ત્યારે સુરત ગ્રામ્યની માંડવી પોલીસ દ્વારા અનોખી જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો સમય રીતે પશુઓમાં રોગ થાય તો આપણે તેનો નાશ કરીએ છીએ ત્યારે માંડવી પોલીસે પશુઓના ગળામાં પ્લે કાર્ડ પહેરાવી લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરાઈ હતી રાજ્યના પોલીસ વિભાગમાં સુરત ગ્રામ્ય પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિની નવતર પહેલ કરી છે આખો વિશ્વ હાલ કોરોના મહામારીમાં જજુમી રહ્યું છે ત્યારે સુરત ગ્રામ્યની માંડવી પોલીસ દ્વારા અનોખો પ્રયાસ જોવા મળ્યો હતો માર્ગો ઉપર પશુઓ અને તેમના ગળામાં પ્લે કાર્ડ જોઈ વિચાર આવે કે આ શું હશે સામાન્ય રીતે રોગચાળાના સમયમાં પશુઓમાં રોગ ફેલાય તો આપણે પશુઓનો નાશ કરીએ જ્યારે હવે માણસને રોગ થાય તો ત્યારે પશુઓ કનડતા નથી અને લોકોને સુરક્ષિત રહેવા ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી હતી સાંભળીએ સુરત ગ્રામ્યમાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી વિસ્તારના લોકો કોરોનાની મહામારીની ઝપેટમાં નહીં આવે તે માટે પોલીસે આ નવતર અભિગમ દર્શાવ્યો હતો આજે માંડવી પોલીસ સ્ટેશનમાં અમે એક નવતર પ્રયોગ કર્યો છે અમારો આજે જે મોદી સાહેબે 3 મે સુધી આ લોકડાઉનને એક્સટેન્ડ કરવાનો નિર્ણય કરેલો છે એને માન આપીને અને લોકડાઉનનું વધારેમાં વધારે પાલન થાય એ હેતુથી અમે જાનવરોના માધ્યમથી લોકજાગૃતિ કરવા માટે રોડ પર આવ્યા છીએ અમારો કન્સેપ્ટ એવો છે કે જ્યારે માણસ જાત જાનવરો સાથે શું વર્તન કરે છે જ્યારે કૂતરાને અડકવા થાય છે ત્યારે કૂતરાને મારી નાખવામાં આવે છે જ્યારે ગાયને એન્થ્રેક્સ થાય છે ત્યારે ગાયને મારી નાખે છે બર્ડ ફ્લૂ થાય છે તો મરઘીને મારી નાખે છે સ્વાઇન ફ્લૂ થાય તો ભૂનને મારી નાખે છે તો આ જ જાનવરોના માધ્યમથી અમે જાહેર જનતાને મેસેજ આપીએ છીએ કે જાનવરો એવું કહે છે કે તમે અમને રોગ થાય છે ત્યારે મારી નાખો છો પણ અમે તમને મારી નાખવા માંગતા નથી અમારો માત્ર એટલો ઈરાદો છે કે તમે ઘરમાં રહો ઘરમાં રહેશો તો તમે કોરોનાથી બચી શકશો અને સુરક્ષિત રહેશો જેથી અમારી જાહેર જનતાને અપીલ છે કે લોકડાઉનનું વધુમાં વધુ પાલન થાય અને ઘરમાં રહે સુરક્ષિત રહે